सेकंड प्रश्न है बजार संशोधन नो हेतु, बहु कई खास जरूरी नहीं तो ऊपर छलो जोई सकिए छे। एना चार हेतुओ है, शू वेचव, क्यारे वेचव, क्या वेचव, केवी रीते वेचव, वधारे किंमत मळे तो वधु नफो मळी सके छे। आ चार हेतु ने ध्यान में राखी वस्तु ने लगता हेतुओं हो सके छे, बजार ने लगता हेतुओं हो सके छे, वेचाण पद्धति ने लगता हेतुओं हो छे, अने विज्ञापन ने लगता हेतुओं हो छे। एमां महान विद्वान एम कहे छे, प्रीडी क्रोनिसर्सना मते सेलिंग पॉलिस में जणाव्युं छे कि विविध प्रसंगों में विविध हेतुओं सर बजार संशोधन उपयोग थतो जोवा मळे छे। आमाना मुख्य हेतुओं नीचे मुजब छे। हेतुओंनी बहु कई जरूर नहीं, पण आ तो ऊपर छला जोई लई छे, बहु जरूरियातवाळो प्रश्न नहीं। तो कि केवा हेतुओ होय बजार संशोधन माटे, तो कि जे आपणे ग्राहक छे ए ग्राहकनी मांग अने ग्राहकनुं वलण वगैरेनी माहिती छे ए आपणे मेळवी जरूरी छे। ઉત્પાદન તમને તૈયાર થયેલો માલ છે ને એ ગ્રાહકને અનુરૂપ હોય તો જ એનું વેચાણ થઈ શકે છે। ગ્રાહકનો પસંદગીવાળો હોય, ગ્રાહકને એમાં ઇંતજાર હોય, રુચિ હોય, વલણ હોય। સેકન્ડની અંદર એમ કહે, ગ્રાહકોના વલણમાં થતો ફેરફાર અનુસાર તે વસ્તુઓની ગુણવત્તાની અંદર કદ, રૂપ, સ્વરૂપ વગેરેમાં ફેરફારો લાવવા જોઈએ, તો જ બજારની અંદર આપણે ટકી શકીએ છીએ। 2021ની અંદર તમે જે વસ્તુઓનું ઉત્પાદન કરો છો ને તે 2021ને રિલેટિવ હોવું જોઈએ, રંગ, રૂપ, કદ, આકાર, ગુણવત્તા, ફેશન, ડિઝાઇન વગેરે, તો તમે બજારમાં ટકી શકો। નહીં તમે બજારમાં ટકી ન શકો, તમે જૂને જૂનું 2019નું જ રાખો તો। દેશની અંદર આપણે જે આવકો કરીએ છીએ, વેચાણ કરીએ છીએ, એમાંથી જે કમાણી મેળવીએ છીએ, તો આપણે સમય જતાં આંતરરાષ્ટ્રીય બજારની અંદર જે ચીજવસ્તુઓનું વેચાણ કરીએ તેમાં હુંડિયામણનો દર છે એ ધ્યાનમાં રાખવો જરૂરી છે। કારણ કે એક દેશનું ચલણ બીજા દેશના ચલણની અંદર ફેરફાર થવાથી હુંડિયામણનો ખર્ચ છે એ લાગે છે। કેમ આપણા દેશનું ચલણ છે રૂપિયો છે, તો અમેરિકા છે એવી રીતના દેશની અંદર છે એ ચલણ ડોલર છે, પાઉન્ડ છે, તો બેંકની અંદર મધ્યસ્થ દ્વારા છે ટ્રાન્સફર થઈ શકે છે ચલણ, એમાં હુંડિયામણનો દર છે એ લાગે જરૂરી છે। નવી નવી વસ્તુઓનું બજારની અંદર આપણે મૂકવા માટે ગ્રાહકોની આવક કેવી છે, ગ્રાહકોનો વિશ્વાસ કેવો છે, ગ્રાહકોનો તપાસ કેવી છે વગેરે બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ। નકર તમે ગ્રાહકોની અંદર મંદી હોય, નવી નવી વસ્તુઓની અંદર ઉત્પાદન કર્યા કરો, તો બજારની અંદર એ વસ્તુઓનું આપણે રોકાણ જ થઈ શકે છે, વેચાણ નથી થઈ શકતું। વેચાણ બજેટની અંદર તૈયાર કરવા જરૂરી છે કે કેટલું વેચાણ કરવું, કેટલો ખર્ચ કરવો, કેવી રીતનું માલનું ઉત્પાદન કરવું વગેરે બાબતો ધ્યાનમાં રાખવી મહત્ત્વની છે। વિજ્ઞાપન વિભાગના માધ્યમોથી આપણે પસંદગી માટે સમયગાળો છે એ નક્કી કરવો જરૂરી છે। કોઈ પણ વસ્તુઓનું નવું ઉત્પાદન થતું હોય ત્યારે આપણે ખબર છે કે બજારની અંદર વેચતો વેચવા માટે જાહેરાત જરૂરી છે વિજ્ઞાપન માટે। ઉદ્યોગના ભાવિ વલણોની જાણકારી પ્રાપ્ત કરવા માટે આપણે અનેક ક્ષેત્રોની અંદર એની વિવિધ તપાસ કરવી જરૂરી છે। અમુક પ્રકારના દેશ હોય, પ્રદેશ હોય, વિસ્તાર હોય, ગ્રાહકોની ખરીદ શક્તિ છે વગેરે બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે। અને જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદનની અંદર વિવિધ ઉપયોગિતાઓ શું છે તે પણ જરૂરી છે। એટલે નેક્સ્ટની અંદર વેચાણ બજેટો તૈયાર કરવા મહત્ત્વના છે। આગળ જતાં તો ઉદ્યોગની અંદર ભવિષ્ય આપણું શું છે, કે આજે આપણે આ બેઝ ઉપર છે તો હવે ભવિષ્યની અંદર ક્યાં બેઝ ઉપર જાય એવી આપણે જાણકારી હોવી જોઈએ। અને એ માટે આપણે ઉત્પાદન વિભાગના ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારના ફેરફારો છે ને એ જરૂરી લાવવા જોઈએ વિકાસ કરવાની દ્રષ્ટિએ। તો નેક્સ્ટની અંદર આગળ એ માટે આપણે અમુક પ્રદેશો હોય, વિસ્તારો હોય, ગ્રાહકોની ખરીદ શક્તિનું માપન છે ને એ મહત્વનો ભાગ ભજવે છે આમાં। આમ વિવિધ વસ્તુઓના ઉપયોગિતાના સંશોધન માટે એક વ્યવસ્થા તંત્રનું આધુનિકરણ કરવા માટે આપણે જરૂરી ફેરફારો ઉપયોગી બની શકીએ છીએ। આ હતા એના હેતુઓ। તો નેક્સ્ટની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો થર્ડ નંબરનો પ્રશ્ન લખજો, બજાર સંશોધનની ઉપયોગિતાઓના ફાયદા અને મહત્વ। બજાર સંશોધનની ઉપયોગિતાઓના ફાયદા અને મહત્વ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે।
तो लखो एमां पहेलुं बजार अंगे, सेकेंड ग्राहक अंगे, थर्ड वस्तु अंगे, फोर वेचाण अंगे, फाइव किंमत अंगे, सिक्स विज्ञापन अंगे, सेवन वितरण अंगे और लास्टनी अंदर हरीफाई अंगे। तो बजार संशोधन की उपयोगिताओं महत्व और फायदाओ के माटे आपणे आठ मुद्दा महत्वना है, मोस्ट आईएमपी प्रश्न है। जयरे अपने जो वस्तुओं उत्पादन करे तो ये उत्पादन है ये अपने ग्राहक ने ध्यान में राखी बजार संशोधन अंदर उत्पादन करे तो कि ग्राहक ने केवी केवी प्रकार की जरूरियात है, केवी केवी प्रकार की फेशन डिजाइन आकर्षण है। तो उत्पादन विभाग में तैयार थे माल जारे उत्पादन थाय उत्पादन थे माल ग्राहकों सुधी पहुँचाड़वा माटे वेचाण करवा माटे विज्ञापन वितरण एवं अनेक अगत्यना प्रश्न है एनी माहिती है ई होवी जरूरी है। कोईपण वस्तुओं उत्पादन आप नवीन करे छे, नवीन वस्तुओं उत्पादन करने बजार में वेचवा माटे डायरेक्टली वेचात नहीं, ए माटे आपणे विज्ञापन विभाग की महत्वनी जरूरियात उद्भवे छे के जाहेरात विभागे, पछी तमे न्यूज में आपो के टीवी नी अंदर रेडियो नी अंदर आपो के जे ते रिलेटिव जाहेरात छे जरूरी छे अने ए माटे जुदा जुदा माध्यम होय छे, वितरण होय छे, ये माटेना अनेक प्रश्न आपणे माटे महत्वना छे। बजार संशोधन माटे वेचाणनी क्रिया माटे रेडियोलॉजी पेथियोलॉजी साथे सरखामणी करवामां आवे छे, केम रेडियोलॉजीनी मददथी आपणा शरीरनी अंदर जे आंतरिक दर्शन करावीनी माहितीઓ મેળવી શકીએ છીએ અને પેસ્ટોલોજી દ્વારા આપણે શરીરની અંદર હિમોગ્લોબિન છે મળમૂત્ર છે એની તપાસો આંતરિક રીતે કરી શકીએ છીએ અને ડૉક્ટર એ માટે અગત્યની માહિતી છે એ પૂરી પાડી શકીએ છીએ। तो बजार संशोधन अंदर आपणो वेचाण विभाग शू है, वितरण विभाग शू है, विज्ञापन विभाग शू है, आने ध्यान में राखी रेडियोलॉजी और पेस्टोलॉजी की सरखामणी करे। रेडियोलॉजी द्वारा आप एक्सरे की मदद की शरीर आंतरिक दर्शन करी सकिए, आम आवी ધંધાની આંતરિક અને શરીરની જે આંતરિક સ્થિતિને એ ડૉક્ટર અગત્યની માહિતી છે એ મેળવી શકે છે। તો ઉત્પાદન વિભાગની અંદર મેનેજમેન્ટ વિભાગ આવી માહિતીઓ છે એ એકઠી કરી શકે છે, એ માટે ધંધાની યોગ્ય અને વ્યાજબી કિંમત આર્થિક સ્થિતિ કહી શકાય છે, એ માટે એના ફાયદા અને મહત્વ છે એ આ રીતે ઉપયોગી છે। એમાં પહેલું બજાર અંગે, જે ઉત્પાદન થયેલો માલ છે કે વસ્તુ છે કે બજારમાં શોધવાને માટે બજારમાં સંશોધન કરવા માટે ઘણી રીતે ઉપયોગી છે, તો કે કેવી રીતે, તો કોઈ પણ વસ્તુ કે ચીજવસ્તુ નવું બજાર શોધવું જરૂરી છે અને જો આ નવું બજારની જરૂરિયાત સંતોષવા માટે એ અઘરું નથી પણ આ આપણે એક જરૂરિયાત ઊભી થઈ શકે છે અને એ થોડુંક ધારીએ એટલું સહેલું નહીં ને એટલું કઠિન છે, મીન્સ અઘરું છે। એમ આગળના પ્રશ્ન અંદર વાત કરી હતી મેં કે કોઈપણ વસ્તુનું બધાને ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદન કરવા માટે સૌપ્રથમ આપણે વચ્ચે બજાર જરૂરી છે, બજારની અંદર ગ્રાહકોને કેવી પ્રકારનું રૂપ રંગ આકર્ષણ છે એ પ્રમાણે આપણે વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે પહેલાં બજારની સંપૂર્ણ માહિતી છે એ એકઠી કરવી જરૂરી છે। ગ્રાહક અંગે, જ્યારે આપણો જે ગ્રાહક છે ઉત્પાદન થયેલી વસ્તુ છે એ બજારમાં વેચીએ છીએ, ગ્રાહક એ વસ્તુ ખરીદે છે અને જેમ જેમ ગ્રાહકો વસ્તુ વધારે ખરીદશે તેમ તેમ આપણું વસ્તુનું વેચાણ છે એ વધારે થઈ શકશે। અને જો કે આપણે ગ્રાહક જ ન મળે, કોઈ આપણી વસ્તુ ગ્રાહકને ખરીદી જ ન શકીએ તો આપણે વેચાણ શક્ય બની શકે એમ નથી। એટલે બજાર સંશોધનની અંદર એક ગ્રાહક કોણ છે, ક્યાં છે, કેવા છે, કેટલા છે એ પ્રકારની વગેરે માહિતી આપણામાં હોવી જોઈએ,
એની સાથે સાથે ગ્રાહકોને કેવા પ્રકારનો માલ જોઈએ છે, કેવા પ્રકારની ગ્રાહકોની ટેવ છે, અભિરુચિઓ છે, વલણો છે વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આવું આયોજન છે એ એકઠું કરવું જોઈએ અને ગ્રાહકોનો વિચારો છે એ અને પસંદગીઓ છે એ આપણે અપનાવવી જોઈએ, જેથી કરીને આપણે એવા પ્રમાણે વસ્તુઓનું ઉત્પાદન કરીએ તો જેથી કરીને આપણે વસ્તુઓનું ઉત્પાદન વધારે વધારે વેચાણ ધરાવી શકીએ છીએ. તો આગળના મુદ્દો કેમ બજારની અંદર આપણે પહેલાં માહિતીમાંથી સંશોધન કર્યું તો પ્રમાણે આપણે ગ્રાહકોની જાણકારી છે એ પ્રાપ્ત થઈ શકીએ. હાલના યુગની અંદર જે ગ્રાહકો છે ને એ જ ફેશન લઈ આવે છે, કારણ કે તમે જેતપુરની અંદર રહેતા હોય ને તો તમને ખબર છે સુરતની અંદર કપડાં છે ને પહેલાં આવતા હોય અમદાવાદની અંદર, ત્યાંથી પછી અહીંયા પહોંચતા 6 મહિને ડિઝાઇન ફેશન રૂપરંગ કંદ મળે છે. તો એ કોણ જોવે છે, કોણ લઈ આવે છે? આપણે ગ્રાહકો જ લઈ આવીએ છીએ કે આ ડિઝાઇન સારી છે, આ કલર સારો છે, આવો કલર આપો. તો એ સેલ્સમેન્સ માહિતી ઉત્પાદન વિભાગને પહોંચાડે છે નેક્સ્ટની અંદર વસ્તુ અંગે. વાણિજ્ય ક્ષેત્રની અંદર ટકી રહેવા માટે આપણે ગ્રાહકો છે એ તો જરૂરી છે, પણ એની સાથે આપણે વસ્તુ કેવી છે, એ વસ્તુ ગ્રાહકોને આકર્ષણ છે, ગ્રાહકને એમાંથી જરૂરિયાતો પૂર્ણ થઈ શકે છે, સંતોષી શકે છે, એનું કદ, રૂપ, રંગ, આકાર, ગુણવત્તા, એની કિંમત વગેરેને ધ્યાનમાં રાખીને બજાર સંશોધન ખૂબ જ મહત્ત્વનું છે. હવે આપણી વસ્તુઓ ડુપ્લિકેટ હોય અને મૂંઘી પડતી હોય, પ્રાઇસની અંદર બહુ કોસ્ટલી હોય તો ગ્રાહકોને અનુકૂળતા ન આવે. એટલે બજારની અંદર હરીફાઈના યુગની અંદર ટકી રહેવા માટે એ વસ્તુનું જે ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુની પ્રોડક્ટ દરેક ગ્રાહકોને કિંમત, રૂપ, રંગ, કદ, આકાર, ગુણવત્તા વગેરેની બાબતને ધ્યાનમાં રાખીને જો ગ્રાહક એને આકર્ષણ કરી શકતો હોય, એની જરૂરિયાતો સંતોષી શકતો હોય તો આપણું વેચાણ છે એ શક્ય બની શકે છે. એમાં વેચાણ અંગે ઉત્પાદન થયેલો માલ બજારની અંદર છે વેચાણ કરવા માટે અને વેચાણ છે એ વિકાસ આપણો વધારે ને વધારે વેચાણ થાય એ માટે આપણે અનેક પ્રકારની જરૂરિયાતો જરૂરી છે. તો કે કેવી કેવી ગ્રાહકોને એ વસ્તુ પ્રત્યેની ટેવ કેવી છે, વલણ કેવો છે, અભિરુચિ કેવી છે, એ દરેક વસ્તુઓનું કાર્યક્રમ છે એનું આયોજન કરવું જરૂરી છે આપણે માટે. એટલે એ માટે સૌ પ્રથમ તો બજાર સંશોધન જરૂરી છે, એમાં કેવા પ્રકારનું વસ્તુઓનું વેચાણ થશે, કેવી રીતે થશે, કેટલું થશે, ગ્રાહકોને એ બજારની ક્રિયાની અંદર કેટલી જરૂરી વસ્તુઓ છે, કેટલી બિનજરૂરી વસ્તુઓ છે, એમ અસરકારક વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે વેચાણ વિભાગની અંદર જે ઉત્પાદન કરીએ છીએ એ માલની અંદર કેટલો ખર્ચો છે એ ઘટાડવો વગેરે બાબતોની જાણકારી છે એ બજારમાંથી પ્રાપ્ત થઈ શકે છે. આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન 50 રૂપિયામાં થતું હોય ને એ વસ્તુ આપણે 55 રૂપિયામાં વેચવી હોય તો 5 રૂપિયા નફો મળે, તો એની જગ્યાએ આપણે 50ની જગ્યાએ 40 રૂપિયામાં ઉત્પાદન કેમ થાય એવા પ્રયત્ન છે બજાર સંશોધનની અંદરથી આપણે જાણી શકીએ છીએ. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે જે જુદી જુદી પરિસ્થિતિઓ છે એનો આપણે સાચો ખ્યાલ કાઢવો જોઈએ, તો આપણે ઉત્પાદનની અંદર જરૂરી ફેરફારો લઈ આવી શકીએ છીએ. તો મોસ્ટ ઓફ તો એમાં ગ્રાહક જ આવી શકે છે. ગ્રાહકોની કેવી પ્રકારની ટેવ છે, વલણ છે, કિંમત છે, રુચિ છે, વિજ્ઞાપન છે વગેરેની બાબતોને ધ્યાનમાં રાખીને આપણે વેચાણ છે એની રચનાની અંદર ખૂબ જ ઉપયોગીતાઓ માહિતી છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો નેક્સ્ટની અંદર 5 છે કિંમત અંગે. બજાર સંશોધનમાં જે વસ્તુઓની કિંમત નક્કી કરવામાં આવે છે તો એ કિંમત નક્કી કરવા માટે એ વસ્તુઓની ગુણવત્તા શું છે, વસ્તુઓની ઉપયોગીતા શું છે, વસ્તુઓનું ટકાઉપણું શું છે વગેરે બાબતોનો આપણે અભ્યાસ કરવો જરૂરી છે. ચાલુ ચીજવસ્તુ દાખલા તરીકે ચાલુ ચીજવસ્તુઓ કરતાં આપણે નવી વસ્તુઓની કિંમતની અંદર થોડીક વધારે ટકાઉ કરી અને કિંમતોની અંદર વધારે કરીએ તો ગ્રાહકો છે એને સમજાવી શકીએ છીએ અને એ માટે એની માહિતી છે એ આપી શકીએ છીએ. અને વિસ્તાર એવો હોય તો આપણે ખબર છે કિંમત વધારવાની જગ્યાએ કિંમત ઘટાડવી પડે તો ઉત્પાદન વિભાગની અંદર માલમાં જરૂરી ફેરફારો લાવવા પડે છે. એટલે વસ્તુની કિંમત અંગે નક્કી કરવી જરૂરી છે, તો જે બજારમાંથી જ આપણે સાચી હકીકત માહિતી પ્રાપ્ત થઈ શકે છે. ઉત્પાદન વિભાગમાંથી 50 રૂપિયામાં તૈયાર થયેલી વસ્તુ 55 રૂપિયામાં વેચવી હોય તો એ વિસ્તાર નબળો હોય તો કે કેમ
વડિયા જેવો તાલુકો હોય, ધોરાજી જેવો, તો ત્યાં વિકસિત ન હોય તો વસ્તુઓ છે એ ન પોસાય, મોંઘી લાગતી હોય તો આપણે કિંમત છે એ ડાઉન કરવી પડે, એમાં ઉત્પાદન વિભાગની અંદર ફેરફારો કરવા જોઈએ. વિજ્ઞાપન અંગે, વસ્તુ જ્યારે બજારમાં વેચીએ છીએ ત્યારે વિજ્ઞાપનનું માધ્યમ છે ને જરૂરી છે, કારણ કે કોઈ પણ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે, વેચાણ શક્ય બનાવવા માટે જાહેરાત મહત્વની છે. ગ્રાહકને દ્વારા જે વસ્તુઓની ખરીદીની પાછળના જે હેતુઓ છે એની ગ્રાહકોને માટે અપેક્ષિત પરિણામોની જાણકારી ખૂબ જ મહત્વની છે. વસ્તુઓનું ઉત્પાદન થતું હોય પણ એનું વેચાણ ન થતું હોય, વેચાણ ન થાય એ માટે આપણે વધારે ને વધારે એવી વસ્તુથી પરિચિત કરવા માટે, પ્રજાને જાણકારી પૂરી પાડવા માટે જાહેરાત છે ને મહત્વની છે. નકર સેલ્સમેન કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં વસ્તુ વેચવા જાય, આપણે કંપની કે પેઢીને કોઈ ઓળખે નહીં તો સેલ્સમેન વસ્તુઓ વેચી શકતો નથી, એ માટે વિજ્ઞાપન મહત્વનું છે. હવે વિતરણ એટલે કે માધ્યમો. બજારની અંદર જે ઉત્પાદનની અંદર વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને ત્યાં સુધીનું વેચાણ થાય છે ત્યાં સુધીના અનેક વિતરણ માધ્યમો છે એ જરૂરી છે આપણા માટે. તો કે ગ્રાહકો કયા પ્રકારની વસ્તુઓની ખરીદી કરવાનું પસંદ કરે છે, તો કેવા પ્રકારનું આપણે એ વિતરણ કરવું, યોગ્ય સંશોધન કરવું, આવા વિવિધ માર્ગો છે એ ઓછા ખર્ચે આપણે કેમ અનુકૂળ આવે એ શક્ય બનાવવા જોઈએ. એમાં આપણે ઉત્પાદન વિભાગની અંદર જે વસ્તુઓનું વેચાણ કરીએ છીએ તો વેચાણ કરવા માટે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે 50 રૂપિયાનું ઉત્પાદનમાં જે વસ્તુની પડતર કિંમત છે ને એ આપણે 45માં કેમ પડે, નકર તો 60માં પડી જાય તો વિતરણના માધ્યમો છે એ મોંઘા પડી શકે છે. હરીફાઈને અંદર આજના યુઝ બિઝનેસ ધંધાની અંદર હરીફાઈ છે એ બહુ મહત્વની છે. હરીફાઈ છે એ દિવસે ને દિવસે વધારે જોવા મળે. તો આપણે જે ઉત્પાદન કરેલો માલ છે એની કિંમત શું છે, એની ગુણવત્તા શું છે, એનું વિજ્ઞાપન શું છે, એની વ્યૂહરચના શું છે, એના વિતરણ વગેરેની માહિતીઓ છે એ બજાર સંશોધનમાંથી આપણે મળી શકે છે. અને આવા હરીફાઈની અંદર, ગળાકાપ હરીફાઈની અંદર ટકી રહેવા માટે આવા હરેક પગલાઓ છે એ ઉત્પાદન વિભાગને માટે જરૂરી દિશાઓ અને સૂચનો છે એની માહિતી પૂર્ણ પાડી શકે છે. અને બજાર સંશોધનની અંદર જે આવા જુદા જુદા પ્રકારના ગ્રાહકોના વલણો, ટેવ, રૂચિઓ એને ધ્યાનમાં રાખીને આપણે જે સંશોધન કરીએ છીએ એનું આકર્ષણ છે એ કરવું જરૂરી છે, જેથી કરીને આપણે જે ઉત્પાદન વિભાગની અંદર જરૂરી સુધારો છે એ લાવી શકીએ છીએ. ઉદ્યોગ, વાણિજ્ય વગેરેને ધ્યાનમાં રાખીને જે જરૂરિયાતો ગ્રાહકોને છે એવી જરૂરિયાતોનું આપણે વિવિધ પ્રકારે બજારની અંદર ઉત્પાદન કરવું જોઈએ, અને એ જરૂરિયાતો ગ્રાહકોને જાણવા માટે થોડુંક કઠિન અને અઘરું છે. બજારની અંદર કઈ ડિઝાઇન, કઈ ફેશન વધારે ચાલે છે એ પ્રમાણે વસ્તુ ઉત્પાદન કરવું જોઈએ. એટલે જ આપણે ઉત્પાદન વિભાગની અંદર ભારત જેવા દેશની અંદર 5-5 વર્ષીય પંચવર્ષીય યોજનાઓ છે એને ધ્યાનમાં રાખીને દરેક વસ્તુઓનું વેચાણ, ઉત્પાદનની અંદર વેચાણ પ્રક્રિયાની અંદર બજાર સંશોધનનું મહત્વ શું છે એ માટે આપણે વિવિધ વાણિજ્ય સંચાલન એને માટે જરૂરી છે માહિતી માટે. હરીફાઈની યુગની અંદર આપણે બજારની અંદર ટકી રહેવા માટે આપણે જે વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ ઉત્પાદનની અંદર આપણે જરૂરી ફેરફારો લાવીએ છીએ, એ ફેરફારોની અંદર જુદા જુદા માધ્યમોની અંદર એની કેવી કેવી પ્રકારની અસરો આપી શકીએ છીએ અને કેવા પ્રકારના પરિવર્તનો લઈ આવીએ છીએ એ પણ મહત્વના છે. તો નેક્સ્ટની અંદર આપણે ન્યૂ પ્રશ્નનો અભ્યાસ કરશું.